पीकॉम सेमेस्टर पांच के अंदर सेवा पड़तर पद्धति ते चैप्टर में अपने जो दाखला नंबर 14 245 नो पेज ऊपर 14 नो दाखलो साउथ परेड कंपनी होटल अमित नो संचालन करे छे ते ओइतड़िया सिवाय ना 6 माळना विस्तार वाला मकान में विस्तरेली छे અને તેની સાથે છઠ્ઠા માળે એક ઉપહાર ગૃહ એટલે કે રેસ્ટોરન્ટ આવેલું છે. પોઈતળિયા પર હોટેલ એક રમતગમત કેન્દ્ર કે જેમાં સ્વિમિંગ પૂલ બનાવેલ છે તેનું તથા એક ખરીદ સંકુલનું સંચાલન કરે છે. તો આપણે સેવા પડતર પત્રક બનાવવાનું છે. મુખ્ય વ્યવસાય હોટેલ, પરંતુ તેની સાથે બીજા 3 વિભાગો રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ અને ખરીદ સંકુલ, તેનું પણ સેવા પડતર પત્રક તૈયાર થશે. તો આ 4 વિભાગો માટે સેવા પડતર પત્રક બનશે. તો સૌ પ્રથમ સેવા પડતર પત્રક દોરી નાખો. વિગત, રકમ, એવી રીતે. હોટેલની ક્ષમતા 100 સિંગલ રૂમ અને 20 ડબલ રૂમની છે. દરેક વર્ષના 365 દિવસ દરમિયાન બંને પ્રકારની સિંગલ અને ડબલ રૂમોની સરેરાશ વપરાશ 80% થશે તેવી અપેક્ષા રખાય છે. તો પહેલા આપણે રૂમ દિવસની ગણતરી કરીએ. રૂમ દિવસ, તેમાં સિંગલ રૂમ માટે રૂમની સંખ્યા 100 ગુણ્યા દિવસ 365 ગુણ્યા 80%, એટલે તેના રૂમ દિવસ મળશે 29,200. પછી ડબલ રૂમ માટે રૂમની સંખ્યા 20 ગુણ્યા દિવસ વર્ષના 365 અને 80%, એટલે તેના રૂમ દિવસ મળશે 5,840. આ થયા રૂમ દિવસ. હવે પત્રકની અંદર ખર્ચ આપેલા છે. દૈનિક સ્થિર ખર્ચાઓ સિંગલ રૂમના છે 1 રૂમ દીઠ 120 એક દિવસનો ખર્ચ, અને ડબલ રૂમનો છે 1 રૂમ દીઠ 250 એક દિવસનો ખર્ચ. તો સ્થિર ખર્ચ, તેમાં સિંગલ રૂમ, રૂમ દિવસ 29,200 ગુણ્યા 120 રૂપિયા ખર્ચ. તો 29,200 ગુણ્યા 120 એટલે પહેલા કોલમમાં 35,04,000. પછી સ્થિર ખર્ચ ડબલ રૂમ માટે રૂમ દિવસ 5,840 ગુણ્યા ખર્ચ 250, તો 14,60,000. બંનેનો ટોટલ 49,64,000 કુલ સ્થિર ખર્ચ બીજા કોલમમાં લખાશે. ત્યાર પછી ચલિત ખર્ચ, તેમાં સિંગલ રૂમ, રૂમ દિવસ 29,200 ગુણ્યા ખર્ચ આપેલો છે 220, તો પહેલા કોલમમાં 64,24,000. ડબલ રૂમ માટે રૂમ દિવસ 5,840 ગુણ્યા ખર્ચ છે 350, એટલે 20,44,000. બંને ટોટલ 84,65,000 કુલ ચલિત ખર્ચ બીજા કોલમમાં. હવે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો ટોટલ એટલે કે 49,64,000 અને 84,65,000, તેનો ટોટલ 1,34,32,000 કુલ પડતર. હવે તેમાં નફો કેવી રીતે મેળવવાનો તેના માટે સૂચના છે. તૈયાર કરો. તેમાં નંબર 1, હોટેલ રૂમના ભાડા પર 20% જેટલો સલામતીનો ભાડો રાખીને કમાણી કરે છે. તો 20% ભાડાની આવકના 20% નફો છે, પડતરના 20% નથી. આપણી પાસે પડતર છે, ભાડાની આવક આપણી પાસે નથી. તો ગણતરીની અંદર
ધારો કે ભાડાની આવક રૂપિયા 100 તેમાં નફો સમાયેલો હોય એટલે માઇનસ 20% નફો 20 તો બાકી રહેશે 80 પડતર 83 પડતર 80 ત્યારે નફો 20 તો આપણી પડતર છે 1,34,32,000 ત્યારે નફો કેટલો એટલે કે નફાની રકમ મળશે 33,58,000 નફો પત્રકમાં કુલ પડતરમાં પ્લસ નફો 33,58,000 ટોટલ થશે 1,67,90,000 ભાડાની આવક આ હોટેલની ભાડાની આવક છે આપણે નક્કી કરવાનું છે એક સિંગલ રૂમનું એક દિવસનું ભાડું કેટલું લેવું અને એક ડબલ રૂમનું એક દિવસનું ભાડું કેટલું લેવું કે જેથી કરીને આટલો નફો 20% લેખે નફો મળી શકે તો તેના માટે સૂચના છે એક ડબલ રૂમનું ભાડું એક સિંગલ રૂમના ભાડાના 125% જેટલું નિયત કરવામાં આવેલું છે ડબલ રૂમનું ભાડું છે એ સિંગલ રૂમના ભાડાના 125% જેટલું નક્કી થયેલું છે તો ગણતરી કરીએ ધારો કે સિંગલ રૂમનું ભાડું રૂપિયા 100 એક દિવસનું એક રૂમનું ભાડું રૂપિયા 100 તેથી ડબલ રૂમનું ભાડું 100 ના 125% 125 સિંગલ રૂમની આવક 100 રૂપિયા ભાડું ગુણ્યા રૂમ દિવસ 29,200 એટલે 29,20,000 જ્યારે ડબલ રૂમની આવક 125 રૂપિયા ભાડું ગુણ્યા તેના રૂમ દિવસ 5,840 એટલે 7,30,000 પરંતુ આવક છે ખરેખર નથી ધારેલી છે તેનું પ્રમાણ કાઢવાનું તો 29,20,000 અને 7,30,000 પ્રમાણ થશે 4:1 આ 4:1 પ્રમાણ મુજબ આપણી ખરેખર આવક 1,67,90,000 ને વહેંચીશું તો સિંગલ રૂમની આવક 1,67,90,000 આ કુલ આવક તેને ગુણ્યા સિંગલ રૂમનું પ્રમાણ 4 છેદમાં કુલ પ્રમાણ 5 કેલ્ક્યુલેશન મળે 1,34,32,000 આ સિંગલ રૂમની આખા વર્ષની કુલ આવક થઈ આપણે નક્કી કરવાનું છે એક રૂમનું એક દિવસનું ભાડું તો રૂમ ભાડું બરાબર કુલ આવક છેદમાં રૂમ દિવસ તો કુલ આવક 1,34,32,000 અને સિંગલ રૂમના રૂમ દિવસ છે 29,200 તો મળશે 460 રૂપિયા એક સિંગલ રૂમનો એક દિવસનો ચાર્જ 460 વસૂલ કરવો પડે હવે એવી જ રીતે ડબલ રૂમ માટે ડબલ રૂમની આવક 1,67,90,000 કુલ આવક તેને ગુણ્યા ડબલ રૂમનું પ્રમાણ 1 છેદમાં કુલ પ્રમાણ 5 એટલે મળશે 33,58,000 રૂમ ભાડું બરાબર 33,58,000 છેદમાં રૂમ દિવસ 5,840 એટલે મળશે 575 એવું કહ્યું છે કે સિંગલ રૂમના ભાડા કરતાં ડબલ રૂમનું ભાડું 125% હોવું જોઈએ તો 460 સિંગલ રૂમના તેને ગુણ્યા 125% કરી એટલે 575 મળે ડબલ રૂમનું ભાડું તો આપણો હોટેલ વિભાગનું કેલ્ક્યુલેશન અહીંયા સમાપ્ત થયું હવે આ જે રીતે આ પત્રક આપણું આગળ ચાલશે વિભાગ બીમાં રેસ્ટોરન્ટ પછી વિભાગ સીમાં રમતગમત કેન્દ્ર અને વિભાગ ડીમાં ખરીદ સંકુલ ત્યાર પછી આખે આખા સંકુલનો એકંદરે નફો તો બાકીના વિભાગો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.